કરજણ તાલુકાના રણાપુરા ગામે ખેતરમાં ગાંજાના છોડની ખેતી થતી હોવાની બાતમીના આધારે નારેશ્વર પોલીસે ગાંજાની ખેતીનો પર્દાફાશ કર્યો હતો. કરજણ તાલુકાના રણાપુરા ગામની સીમમાં ખેતર આવેલ છે. આ ખેતરમાં ખેડૂત દ્વારા કપાસના પાકની સાથે ગાંજાના છોડની પણ ખેતી કરવામાં આવતી હતી, જે અંગેની માહિતી સ્થાનિક સામાજિક મહિલા કાર્યકર સવિતાબેનને પડતા તેમણે ગાંજાની ખેતીની ચોકસાઈ કરવા 2-3 વાર પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ તેણી યેન કેન પ્રકારે સફળ રહેતા ન હતા. બાદ ગાંજાની ખેતી મામલે ડીએસપીને રજૂઆત કરી હકીકત જણાવતા ડીએસપીએ નારેશ્વર પોલીસને તપાસનો આદેશ કરતા નારેશ્વર પોલીસે રણાપુરા ગામની સીમના ખેતરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ બનાવ મામલે નારેશ્વર પોલીસ તથા એફએસએલની ટીમ બનાવની તપાસ અર્થે રવાના થઈ તજવીજ હાથ ધરી હતી. મને માહિતી મળ્યા મુજબ ખેતરમાં કપાસના ખેતરમાં ગોંજાના છોડ વાયેલા છે, એટલે મેં જાતે તપાસ કરી ને કરજણ પોલીસ સ્ટેશનમાં સાહેબને જાણ કરી. કરજણ પોલીસ સ્ટેશનમાં મને એવું જાણવા મળ્યું કે અમને આનો કેસ કરવાનો અધિકાર નથી, એટલે મેં ડીએસપી સાહેબને જાણ કરી ને ડીએસપી સાહેબને જાણ કર્યા પછી ડીએસપી સાહેબે નારેશ્વર ઓપીના બે પોલીસ સ્ટેશનમાં નારેશ્વર ઓપીમાંથી બે કોન્સ્ટેબલો મૂકેલા છે ને 3 દિવસથી એ લોકો અહીંયા રાત દિવસ જ રહે છે ને ખેતરનો માલિક જાગૃત જેઠાભાઈ પટેલ છે જે હાલ વડોદરા રહે છે ને એનું દોણે ખેતર રાખી નિકુંજ પ્રભુદાસ પટેલ ખેતર કરે છે અને કાયદેસર જ એ 3 વર્ષથી આરે ગોંજાનો ખેતી જ કરતો હતો. 3 વર્ષથી વાવે છે પણ કોઈ દિવસ મને માહિતી નથી મળતી અને જ્યારે માહિતી મળતી હતી ત્યારે ગોંજો કાપી કાઢેલો હોય પણ આ 3 વખત એ રહ્યો સપડાઈ ગયો છે, એટલે આમાં કાયદેસર કરવા મારી અરજ છે.